ઈ તો સમજ્યા, પણ અહીંયા તો નીકળે છે બાબા. કેવા કેવા લવ લેટર પકડાય છે, કેવા કેવા લવ લેટર પકડાય છે. આખું ઓફિસિયું ગામ ગાંડું થાય છે. એક ફાઇલ ને 17મું જાય છે. ને આંબાની ડાળ જેમ કેરી ઝૂલે ને, એમ અંગે અંગ ઝૂલે છે ક્વેરી. આંબાની ડાળ જેમ કેરી ઝૂલે ને, એમ અંગે અંગ ઝૂલે છે ક્વેરી. એકાદું પગલું ઈ ભરવા માંગે ને, ત્યાં તો આડા ઉતરે છે એના વેરી. એક માણસનું તળિયું ઘસાય છે, એક માણસનું તળિયું ઘસાય છે, એક પથ્થરમાં ડુસકું અથડાય છે, એનું જોબનિયું ફાટ ફાટ થાય છે. એ તો મનમાં ને મનમાં મૂંઝાય છે. એક ફાઇલ ને 17મું જાય છે, એક ફાઇલ ને 17મું જાય છે. મને અચાનક યાદ આવી ગઈ યાર, પણ સાહેબ તમે બધા આવ્યા છો, ખરેખર આનંદની વાત છે મારા માટે. અને વિમલભાઈ, વિનાયકભાઈ છેક મહેસાણાથી, શરદભાઈ, બધા મિત્રો આવ્યા છે. કેટલા કેટલા સરસ પ્રેમાળ ચહેરાઓ બેઠા છે. અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. અને જો તમને આ અમે જે કાંઈ કર્યું એ જો તમને ગમે, તો ભવિષ્યમાં કોઈ બીજા કવિઓને બોલાવીને પણ વર્ષે એકાદ વાર હું વધારે નથી કહેતો, એકાદ વાર આવો ઉપક્રમ યોજતા રહેજો. તો સાહેબ ખબર પડશે આ નવી પેઢીને, દીકરી બેઠી છે, નાનો એવો બાબો બેઠો છે, એને ખબર પડશે કે આને કવિ સંમેલન કહેવાય. બરોબર છે, આ વાત આગલી પેઢી સુધી તો પહોંચશે. આવું તમે કશું કરતા રહેશો તો પ્રભુ, આ જે બાર આનંદ માણી આવે એની વાત. લીમડાને આવી ગયો તાવ. હવે લીમડાના દાદા કે કઈ કઈ ને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢી ને રોટલી ને શાક ક્યાંથી ભાવે. તો વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણા ને પીવો ને પાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. સાહેબ આજના જમાનામાં જુઓ તો ખરા, ટીવીમાં સંગીતનું મહાયુદ્ધ. અરે મૂર્ખ, સંગીતનું તે કદી યુદ્ધ હોય? યુદ્ધને પણ શાંત પાડી દે એનું નામ સાચું સંગીત. ત્યાં હરીફાઈ ચાલે સંગીતની. અને આપણે બી કેવા મૂર્ખા હોઈએ, અપ ટુ ડેટ કાગડાને કાગડિયું, અપ ટુ ડેટ કાગડાને કાગડિયું, માઇકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. અરે કઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. અરે કઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. અરે કુંપળના ગીત લીલા પડતા મૂકીને ગાઓ, રીમિક્સના ગાણાઓ ગાઓ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ને કાન કાન એ કઈ થૂકવાનો ખૂણો નથી, કે નથી પેટ એ કઈ કોઈનો ઉકરડો. આપણા ચહેરા પર બીજાના નખ સેના મારીને જાય છે ઉજરડો. તો માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં, માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં. હાંભળા છે ડોક્ટરના ભાવ,
લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડાને આવી ગયો તાવ. તો એકાદ રાજકારણની રચના કહી દઉં અને પછી વાત પૂરી કરું. મારી રાજેશભાઈ ઓબ્ઝર્વેશન, કવિ છે ને એ બીજું કાંઈ ન કરતો હોય, જોયા કરતો હોય ખાલી, અને એ જે વસ્તુ જોયેલી હોય ને એને કંઈક વિશિષ્ટ રીતે મૂકી આપે, જે તમે પણ જોયેલી હોય. પણ તમારે જે કેવું હોય એ તમે શબ્દ દ્વારા વ્યક્ત ન કરી શકતા હો, અમે જરાક શબ્દ દ્વારા વ્યક્ત કરી દઈએ એટલે અમે કવિ કહેવાઈએ, બીજું કંઈ નથી. તો એક ચૂંટણીનું ઓબ્ઝર્વેશન કાવ્ય મારે કહેવું છે. બે બે પંક્તિ કઈ રીતના વ્યંગ બનાવે. લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી, બૂઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી. બધાના મનમાં એક વાત હોય ને આખી, લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી, બૂઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી. ને હવે ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે, બધા જાણો છો, ત્યાં પણ કંઈક સંદેશ છે કે મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ, જેના પર એ મૂકે આંગળી બત્તી ધરતો લાલ. ખબર છે ને, ઉપરના ભાગમાં એક બટન હોય છે, આપણે વોટ તો કરી દઈએ, ઉપરના ભાગમાં રેડ બટન થઈ જાય એટલે તમારે માનવાનું કે તમારું કામ થઈ ગયું, મત આપી દીધો તમે. એમ હકીકતે એ મશીન એમ કહે છે કે તમે જેને આપ્યો ને એ આવો ડેન્જર છે, ધ્યાન રાખજો. મૂળ વાત એમ છે આખી. અને પછી એ સમયે મીડિયાવાળા પણ એટલા સક્રિય હોય ને, લાઈવ ટેલિકાસ્ટો ચાલતા હોય ટેકનોલોજીને કારણે, એટલે માઇક પણ ગમે ત્યાં ધરી દે, અને ઘણીવાર એવા બફાટ થઈ જાય, એક વાત મૂકી દો એટલે આમ માઇક ધરી દીધું, ઉત્સાહમાં આવીને કે કહે મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી, કહે મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી. થોભો, પહેલા યાદ કરી લઉં ચૂંટાયો તો ક્યાંથી. ખબર, એ બાજુ યાદ કરવું પડે, 5 વર્ષે ક્યાંથી ચૂંટાયા હતા. અને પછી આ બાજુના પંથકમાંથી જ મને એક આ શેર મળ્યો છે, આ એરિયામાંથી એક સાહેબ છે ને, એમના પર્સનલ આસિસ્ટન્ટને કેવી રીતના ખખડાવતા હતા ખબર છે, યાદ રાખતો નથી એટલું, કેવો પીએ તું, પર્સનલ આસિસ્ટન્ટ પીએ, યાદ રાખતો નથી એટલું, કેવો પીએ તું એમ પૂછું છું, અત્યારે હું કયા પક્ષમાં છું. મને લાગે તમારા એરિયામાંથી જ કંઈક મને આવું મળેલું. અને પછી આ બાજુ સૌરાષ્ટ્રમાં ફરતો હતો તો ત્યાંથી એક શેર મળ્યો, બધા અંદરો અંદર ભેગા થયા હોય ને એટલે વાતો કરે, એ આપણે જીત્યા તો દિલ્હી રહેવા જાશું, રાજ મળે તો ઠીક નહીતર ટેકા વેચી ખાશું. પછી મિત્ર વર્તુળ બહુ સક્રિય હોય ને એટલે કે ઉભો રહે ને, તું ઉભો રહે ને, ઉભો રહે ને. તે પેલા એ કંટાળીને છેવટે કીધું, એ ભાઈ તું કે છે તો આ ચૂંટણીમાં લે ઉભો રહ્યો હું, તું કે છે તો આ ચૂંટણીમાં લે ઉભો રહ્યો હું, પણ ધારો કે જીતી ગયા તો ન્યા કરવાનું હું, એ જ ખબર ન હોય હું કરવાનું. અને પછી જે પરિણામ આવ્યા હોય એ પરિણામ કેવા હોય, પક્ષનું કાર્યાલય હોય, મોટા નેતા બેઠા હોય અને લાઈન લાગેલી હોય, એટલે આમ કંટાળીને કે એ અભિનંદન બભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે, આ અભિનંદન બભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે, પેલા ઈ તો ગોતી કાઢો
આ જીતી ગયા કઈ રીતે? તો સાહેબ આ મારું ઓબ્ઝર્વેશન ચૂંટણીનું. આવું તો બધું ઘણું છે, ફરી ક્યારેક આવીશું ત્યારે આનંદ કરીશું. પણ જે રીતના આખો ઉપક્રમ થયો છે ને સાહેબ, ખરેખર પ્રસન્નતા વ્યક્ત કરું છું મારી, અમારા બધા કવિઓ વતી. હું આ એક ગીતથી આખી વાતને, મારી વાતને પૂરી કરું છું. વાંચલડી.com કરું છું. બધા મિત્રોને તો આ હું મારી પ્રસન્નતાને વ્યક્ત કરું વિમલભાઈ, કેમ કે છેવટે તો મિત્રો આ એક જ વસ્તુ રહેવાની છે, બીજું બધું વિલાઈ જવાનું છે, આ પરમ તત્વ જ ટકી રહેવાનું છે. વાંસલડી.com ક્યા બાત, મોરપીછ.com વૃંદાવન આખું, મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈ એનું શું, વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું, કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અરે જાત બળી જાય અથવા તો હાથ બળી જાય છતાં ખ્યાલ ના રહે ને, એ જ માણે આ પૂનમની રાત. અરે તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાંખું. આ કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું, ને એ જ ફકત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ, અરે ઇન્ટરનેટ ઉપર, એ થનગન તો આવે. હું કોઈ દિવસ વિન્ડો ના વાખું, મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. હરિ તારા નામ છે હજાર, આ કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. તો આ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. કૃષ્ણભાઈ, આપણે ફાસ્ટફૂડની વાત જે કરીને, એમાં મેં હમણાં જ એક આર્ટિકલ લખ્યો છે, એમાં લખ્યું છે કે આજે જમાનાની જે તાસીર છે ને, એમાં બજારમાં મળતા જે લીંબુના શરબત જે હોય છે ને, એના પેકિંગ એટલે એનું બોટલ અથવા તો એના ડબ્બા ઉપર વાંચજો, એમાં લખ્યું હોય છે કે આર્ટિફિશિયલ ફ્લેવર આમાં ઉમેરવામાં આવી છે, અને વાસણ માજવાનો જે પાવડર મળે ને એના પેકિંગ પર એવું લખ્યું હોય છે કે આમાં કુદરતી લીંબુનો રસ ઉમેરવામાં આવ્યો છે. આ જમાનામાં આપણે જીવીએ છીએ. હવે પછીનો દોર મુસાફિર પાલનપુરીને. ડખો અને કાગડો એ બે તો ત્રણ કવિતા રજૂ કરવાની છે એમણે, પણ આ બે કવિતા તો ખાસ રજૂ કરે મુસાફિર સાહેબ. ડખો અને કાગડો, આ અમારી પાલનપુરી લોકબોલી, પાલનપુર ના ખાસ કરીને રાજવી નવાબી કુટુંબમાં બોલાય, ચિત્રાસણી, જૂના ડીસા, માલણ, ધાણધા, ટાંગિયા આવા આસપાસના વિસ્તારોમાં પણ બોલાય. ભાષા નથી એ બોલી છે. આશ્ચર્યની વાત એ છે કે કવિતાના, ગઝલના તમામ છંદોને બરાબર વફાદાર રહીને
આ બોલીમાં કવિતા થઈ શકે છે, કેટલાક નમૂના આપણે જોઈએ. સાહેબ બોલી, દિલ કે જખમો કો જગત સ્વામી કદી ખોલું જ નહીં, દિલ કે જખમો કો જગત સ્વામી કદી ખોલું જ નહીં, એવે મૂઘે મોતિયો કો ધૂલ સી તોલું જ નહીં, કોઈ બીજા ભી સુણે કોઈ બીજા ભી સુણે તેરી વિગર એ જોણ લઉં તો તેરા બેટા કરે મર જઉં, અપણ બોલું જ નહીં. દિલ કે જખમો કો જગત સ્વામી કદી ખોલું જ નહીં, એવે મૂંઘે મોતિયો કો ધૂલ સી તોલું જ નહીં, કોઈ બીજા ભી સુણે તેરી વિગર એ જોણ લઉં તો તેરા બેટા કરે મર જઉં, અપણ બોલું જ નહીં. હમણાં બહુ મસ્તીમાં મૂડમાં આવીને કૃષ્ણભાઈએ એમની રચનાઓ કહી, એમના માટેનો એક શેર કે લાગો હો રંગીલે બોંકે, લાગો હો રંગીલે બોંકે, ભાઈ તમે રહેવાસી કો કે, લાગો હો રંગીલે બોંકે, ભાઈ તમે રહેવાસી કો કે, લાખ ઉછેરો લોહી પીલાને બાવલીએ વોંકે ને વોંકે, લાખ ઉછેરો લોહી પીલાને બાવલીએ વોંકે ને વોંકે. પેલી દેહ વિક્રય કરનારી સ્ત્રી વિશેની ઉમર ખૈયામની ફારસી રૂબાઈ આ પાલનપુરી બોલીમાં ઢાલી છે, એનો એક નમૂનો. દેખ રે એક કુબજા કો મૌલવી ને નું ક્યા, દેખ ને એક કુબજા કો મૌલવી ને નું ક્યા, કું ગુનો કી ગઠડીઓ બોંધે હે તું શર્મા જીરા, ખૂબ જા ચેખી કે મૂરખ મેં તો જગ જાહેર હું, તું પણ જેવા દીખે હે એવે લખણ હે વિધા, તું પણ જેવા દીખે હે એવે લખણ હે વિધા. હવે આ જુદા જુદા છંદ ને બહેરો ને એક બહેર તમે જુઓ, ખરચ કે કોઈ કું તો કોઈ કો ખોણે કે ભોંફે હે, ખરચ કે કોઈ કો તો કોઈ કો ખોણે કે ભોંફે હે, તેરા બેટા કરે સૌ કો સુખી હોણે કે ભોંફે હે, ઘણી ખાતે તે વાલેલી ઇનો કો જાને દેખી જો ખિલો ના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો, એ બેર કઈ લાખો નિરાશામાં અમાર આશા છુપાઈ છે, તો ઘણી ખાતે તે વાલેલી ઇનો કો જાને દેખી જો હવે તો સાવ સૂકે કરપે ભી ખોણે કે ફોંફે હે, અને ઘણી ગાયો ને ભેંસો બોંધતે તે આપણે વાળો મેં, ઘણી ગાયો ને ભેંસો બોંધતે તે આપણે વાળો મેં, બકરીઓ ભી ઇનો કો આજ બંધોણે કે ફોંફે હે, ઘણી ગાયો ને ભેંસો બોંધતે તે આપણે વાળો મેં, બકરીઓ ભી ઇનો કો આજ બંધોણે કે ફોંફે હે. તેવર જોજો બોલીના મિજાજ, હવે ધાબે કી વાતો કા કરો આ મૂંઘવારી મેં, હવે ધાબે કી વાતો કા કરો આ મૂંઘવારી મેં, ઘરો ઉપર કે નલિયો કો ભી સંચોણ કે ફોંફે હે, હવે ધાબે કી વાતો, હવે ધાબે કી વાતો કા કરો આ મૂંઘવારી મેં, ઘરો ઉપર કે નલિયો કો ભી સંચોણ કે ફોંફે હે, અને વખત એવા નવું જ આયા, ખરાબ સમય આવ્યો, વખત એવા નવું જ આયા, કેવો ખરાબ સમય આવ્યો, પછી ઉપમા આપવી પડે કે આવો ખરાબ સમય, તો બોલી પાલનપુરી છે એટલે તમે જોજો કેવો ખરાબ સમય, વખત એવા નવું જ આયા, વખત એવા નવું જ આયા કે બસ તોબા ગુનાઓ કી પજોમાં ભી કદી ફાટે તો સંધોણે કે ફોંફે, વખત એવા નતું જ આયા કે બસ તોબા ગુનાઓ કી પજોમાં ભી કદી ફાટે તો સંધોણે કે ફોંફે હે. અને એક જમાનો હતો, મેઘાણી સાહેબ યાદ આવે, આજ માતા છોડે ચુમિયો રે બાળા ઝીલ જે બેવડ ગાલ, તેથી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે, આવો પણ એક સમય હતો. પછી શું થયું, અવમૂલ્યન થયું, આપણે સમજીએ કે રૂપિયાનું જ અવમૂલ્યન થયું છે, ના, કલંદર મૂછ પર લીંબુ જે ઠેરાતે તે એવો કું, કલંદર મૂછ પર લીંબુ જે ઠેરાતે તે એવો કું, તેરા બેટા કરે લીંબુલી ઠેરોણે કે ફોંફે,
કલંદર મૂછ પર લીંબુ જે ઠેરા દે દે એવો કો તેરા બેટા કરે લીંબોલી ઠેરોણે કે ફોપે હે ખરજ કે કોઈ કુ તો કોઈ કો ખાણે કે ફોપે હે તેરા બેટા કરે સબકુ સુખી હોણે કે ફોપે હે 65 વર્ષ થયા એમણે હમણાં રાજકારણની કેટલીક વાતો કરી તો આ બોલીની અંદર રાજકારણની વાતો પણ આવે અને કેવા કેવા છંદોમાં આવે રહા ગર્દિશો મેં હરદમ મરે ઇશ્ક કા સિતારા કભી ડગમગાઈ કશ્તી કભી ખો ગયા કિનારા ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું કોઈ મારો હાથ ઝાલો હું કશું પી ગયો છું ગનીદેવાળા એ બહેરમાં કદી ઇસકી ટોંગ ખેંચી કદી પેલે કુ પછાડા કદી ઇસકી ટોંગ ખેંચી કદી પેલે કુ પછાડા આ તો રાજકાજ હે કે કોઈ આંખલો કા વાળા કદી ઇસકી ટોંગ ખેંચી કદી પેલે કુ પછાડા કદી ઇસકી ટોંગ ખેંચી કદી પેલે કુ પછાડા આ તો રાજકાજ હે જ કે કોઈ આંખલો કા વાળા ખરી લાગણી જગત કી તીજે મિલ સકે જ કોસી ખરી લાગણી જગત કી તીજે મિલ સકે જ કોસી તેરી ઓંખ મેં ભી મિર્ચો તેરી જીભ ભી કુવાળા ખરી લાગણી જગત કી તીજે મિલ સકે જ કોસી તેરી ઓંખ મેં ભી મિર્ચો તેરી જીભ ભી કુવા ગતાગમ પડતી નહીં હે જિસકો ખિચડી મેં કે લાવણ મેં ગતાગમ પડતી નહીં હે જિસકો ખિચડી મેં કે લાવણ મેં હવે હવે ભી માણસ ભાગ લે હે રાજકારણ મેં ગતાગમ પડતી નહીં હે કે ખિચડી કહીને લાવણ કહ્યું ગતાગમ પડતી નહીં હે જિસકો ખિચડી મેં કે લાવણ મેં હવે હવે ભી માણસ ભાગ લે હે રાજકારણ મેં એ જ કારણસર પેલા 65 વર્ષ પહેલાં આપણને બધું સોંપીને ગયા એ લોકો જોઈ રહ્યા છે સતત આપણને કે કેવી રીતે બધું ચલાવે છે ગેસની લાઈનો પાણીની લાઈનો કેરોસીનની લાઈનો પેટ્રોલની લાઈનો પેલા લોકો પાલનપુરી બોલીમાં જાણે 3 સવાલો કરે છે આપણા જે ધુરંધરો છે આગેવાનો છે એમને પહેલો પ્રશ્ન કે આફત મેં ફસોણે તમે આઝાદ હુએ થે આફત મેં ફસોણે તમે આઝાદ હુએ થે જંજાલ વધોણે તમે આઝાદ હુએ થે જો પહોંચ નથી પ્રજા કો આબાદ કર સકો તો જખમરોણે તમે આઝાદ હુએ થે જો પહોંચ નથી પ્રજા કો આબાદ કર સકો આફત મેં ફસોણે તમે આઝાદ હુએ થે જંજાલ વધોણે તમે આઝાદ હુએ થે જો પહોંચ નથી પ્રજા કો આબાદ કર સકો તો જખમરોણે તમે આઝાદ હુએ થે હવે આ બધા કાળા કાગડા એમણે એક કવિતા યાદ કરી દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણને એવા કાગડાઓથી ભેટારો થાય છે આ કાગડો પણ કેવો છે તમે જોજો એક હતા કાગડા ડોંડ ને અલવિત્રા એક હતા કાગડા ડોંડ ને અલવિત્રા આ જીસી બાખડા કાલીસી બાખડા ડોંડ ને અલવિત્રા એક હતા કાગડા એક દિન મોદા પડા હાય 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 આવો કાગડો માંદો પડે તો લોકો સમાચાર લેવા વધારે જાય ચાલો જોતા આવીએ પેલાને ડૉક્ટરને વિચાર થાય આટલા બધા લોકો સમાચાર લેવા આવે છે તો કંઈ બહુ લોકપ્રિય છે ડૉક્ટર સાહેબ પૂછે કે ભાઈ સાહેબ વિમલભાઈ આ બહુ લોકપ્રિય છે કે ના સાહેબ ના મહા બદમાશ છે અમે તો જોવા આવ્યા છીએ વધારે રાખજો એને એક હતા કાગડા ડોંડ ને અલવિત્રા આજ ઇસી બાખડા કાલ ઇસી બાખડા ડોંડ ને અલવિત્રા એક હતા કાગડા એક દિન મોદા પડા ને બોલી કેવા પડા આ કરા ને તે કરા કોઈ ના લાગે દવા સાવખે મરને પડા હાડપિંજર રોગ્યા માં બિચારી એકલી ખૂબ ચિંતા મેં પડી કાગડા કાલા હતા પણ ઘણા વાલા હતા માં બિચારી એકલી વિધવાનો પુત્ર છે માં બિચારી એકલી ખૂબ ચિંતા મેં પડી કાગડા કાલા હતા પણ ઘણા વાલા હતા માકું એક આયા ખ્યાલ માકું એક આયા ખ્યાલ બોલી ધીરે સી એ લાલ જાય ચૂલે મેં દવા મેં તો મોનું મોહનતા ભોગ માતા કુ તરું પણ તીજે બેઠા કરું માનો વિશ્વાસ દવા કામ આવતી નથી
પછી માણસ દુવાત્ર પડે. માકુ એ કાયા ખ્યાલ બોલી ધીરે સી એ લાલ, જાય ચૂલે મેં દવા મેં તો મોનું મોહન થા ભોગ માથા કું ધરું, પણ તીજે બેઠા કરું તો રો ને કણસા કાગડા મોનતા કોંકી એ માં જેતી બી એ ડેરીઓ જાને મેં ચરકા હું મો. હાય 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 પડ્યો પડ્યો રડવા લાગ્યો. મોનતા કોંકી એ રો ને કણસા કાગડા મોનતા કોંકી એ માં જેતી બી હે ડેરીઓ જાને મેં ચરકા હું મો, એકો એક માતા ખીજે ની કરે સાજામી છે, મને કોઈ માતા સાજો કરશે નહીં. સુણને સાંભળીને સુણને માતો બાપડી મોને મો હેઠી પડી. મારા વાલાએ શું શું પરાક્રમો કર્યા છે. સુણને માતો બાપડી મોને મો હેઠી પડી, એ અભાગા કાગડા ખૂબ રીવા સળગ્યા નું ને નું એ મર ગયા. તો જે બિગાડે સૌસી બધાથી બગાડે, જે બિગાડે સૌસી માથે હાથ દેને રોયે, જે બિગાડે સૌસી માથે હાથ દેને રોયે, ઇસકી હાલત કાગડે જેવી જ ભૂંડી હોય. એટલે આપણે આનાથી બચીએ, આવા લક્ષણોથી બચીએ, નહીં તો એક સમય આવે છે ટેપ રેકોર્ડ શરૂ થાય છે ડાઇંગ ડિક્લેરેશન રોને કણસા કાગડા, દરેક માણસનો પિરિયડ આવે છે. મેં શું શું કર્યું છે શાંતિથી સરસ રીતે. હવે એક નાના બાળકની વાત ભાઈએ કરી, ડખા અસલ લોકબોલીનો શબ્દ. કેવી કેવી વિટમણાઓમાંથી આપણે આપણા સંતાનોને ઉછેરીએ છીએ, અરમાનો પણ સેવીએ કે સારો બને આ બને તે બને, અને કંઈ બજ્યો બની જાય, કેવું દુઃખ થાય. વર્ષો પહેલાં લખાયેલી આ કવિતા આજે પણ જ્યાંની ત્યાં જ છે. ડખા છોરું કેટલા ડખા છે કે સૌથી પહેલાં તો જણોણે કા ડખા, જનની જણે તો ભક્તજણ કાં દાતા કાં સૂર, નહીંતર રજે વાંજણી નહીં ગુમાવીશ નૂર, એવું આપણા પુરાણા પૂર્વ સૂર્યો કહી ગયા. તો કવિ લોકબોલીનો કહે છે કે સૌથી પહેલાં તો જણોણે કા ડખા ને વલી. અમદાવાદની અંદર એક મેટર્નિટી હોસ્પિટલનું નામ વિવેકાનંદ હોસ્પિટલ. વિવેકાનંદજી પરણ્યા જ ક્યાં હતા તો આ મેટર્નિટી હોલ જરા વિચાર નથી કરતા લોકો. મહાવીર વસ્ત્ર ભંડાર બહેરાલ. તો સૌથી પહેલાં તો જણોણે કા ડખા ને પીછે મોટે કરોણે કા ડખા, રોય તો ઇનકુ હસોણે કા ડખા, ફૂસલોણે કા ને પટોણે કા ડખા, કોઈ દિન કપડે પીરોણે કા ડખા, મોદે હોય તો પીછે પૂછો જ મત, ડાક્ટરો કે ઘર ભરોણે કા ડખા, બાટલીઓ કાયમ પીલોણે કા ડખા, બિલ દવાઓ કે ચૂકવણે કા ડખા, ને વલી ભણતર ભણોણે કા ડખા, ચોપડીઓ મૂંઘી દિલોણે કા ડખા, પાસ બી ઇનકુ કરોણે કા ડખા. જાતે પાસ ન થઈ શકે, સાહેબને મસ્કો મારવા જવું જ પડે. 6 મહિના પછી સાહેબને કરવો ખબર પડે કે અચ્છા આ રતન તમારું છે, કારણ કે વાલીઓમાં ને શિક્ષકોમાં જે હોવું જોઈએ તાદાત્મ્ય નથી હોતું. ને વલી ભણતર ભણોણે કા ડખા, ચોપડીઓ મૂંઘી દિલોણે કા ડખા, પાસ બી ઇનકુ કરોણે કા ડખા, ને પીછે ધંધે લગોણે કા ડખા, ને વલી સાદી કરોણે કા ડખા, બાયડી રૂડી દિલોણે કા ડખા, પોતાનો રૂપિયો કેવો છે એ નથી જીવું. ને વલી સાદી કરોણે કા ડખા, બાયડી રૂડી દિલોણે કા ડખા, જોને મો તલીએ ઘસોણે કા ડખા, કરજા બી માથે વધોણે કા ડખા, એ ડખે બી બાંધે પૂરે હોય તો દૂસરે કી જખ મરોણે કા ડખા. એકને જેમ જેમ કરીને ઠેકાણે પાડ્યો હોય, બીજું આપણા માથામાં પહેલો સફેદ વાળ ક્યારે ફૂટ્યો તો એની કોઈ નોંધ આપણે રાખી શકતા નથી. આપણા ખૂબસૂરત ચહેરામાં પહેલી કરચલી ક્યારે પડી હતી, ને પીછે સાદી કરોણે કા ડખા, જોને તો તલીએ ઘસોણે કા ડખા, બાયડી રૂડી દિલોણે કા ડખા, અને એ ડખે બી બાંધે પૂરે હોય તો દૂસરે કી જખમરોણે કા ડખા. આટલું કર્યા પછી પણ એતા કરને કે કેળે બી પાકે જો રૂડાએ તો બેસ, પણ પાકે જો ભૂંડા તો રોણે કા ડખા, રોજ કે કંકા સોણે કા ડખા, ગાલિયો બી ઇસકી ખોણે કા ડખા, મરતે દમ તક દિલ દુખોણે કા ડખા, હોય પથરા તો મુસાલા બી વટાય, હોય પથરા તો મુસાલા બી વટાય, પણ કછોરુસી ખુદા સૌકું બચાય, હોય પથરા તો કછોરુસી ખુદા
સૌકો બચાય. તો આ આપણી લોકબોલીની મજા છે. આપણા દેશની અંદર અનેક આવી લોકબોલીઓ છે, આપણને એટલો સમય જાતની ભૌતિકતામાં નથી. નહીં તો સાહેબ, એવું એવું લખાણ પડેલું છે લોક સાહિત્યની અંદર. છેલ્લી કવિતા, અચ્છે અચ્છો કે જાગીરો આ દુનિયા મેં ડૂલી, અચ્છે અચ્છો કી જાગીરો આ દુનિયા મેં ડૂલી તું કઈ વાડી કી મૂલી, અચ્છે અચ્છો કી જાગીરો આ દુનિયા મેં ડૂલી તું કઈ વાડી કી મૂલી, ભાઈ સિકંદર જેવે ને ભી છેવટ હાર કબૂલી તું કઈ વાડી કી મૂલી. રાવણ રાવણ કેવા જોરાવર થા દસ દસ માથો વાલા, રાવણ કેવા જોરાવર થા દસ દસ માથો વાલા, રોમ ને રેતુ મેં રગદોલા કર નાખા મુંહ કાલા, શીરા કરને ગયા એ મૂરખ હો ગઈ ઇસકી થૂલી, અચ્છે અચ્છો કી જાગીરો આ દુનિયા મેં ડૂલી તું કઈ વાળી કી મૂલી, તું કઈ વાળી કી મૂલી. પાપ કા ગુણિયા ઘડો પાપ કા ગુણિયા છલકાયા તો આયા એવા ટોણા, પાપ કા ગુણિયા છલકાયા તો આયા એવા ટોણા, કંસ કે ઘર મે વેરી બણને જન્મા ઇસકા ભોણા, પાપ કા ગુણિયા છલકાયા તો આયા એવા ટોણા, કંસ કે ઘર મે વેરી બણને જન્મા ઇસકા ભોણા, ઇબરત કી એ વાત કો દુનિયા આજ તુલિક ની ભૂલી, અચ્છે અચ્છો કી જાગીરો આ દુનિયા મેં ડૂલી તું કઈ વાળી કી મૂલી. અને બધી દોડધામ શાની છે, કંઈક મેળવવું છે, હોદ્દો પદ પૈસો સંપત્તિ પ્રતિષ્ઠા. કવિ કહે છે, ઊંચે ઊંચે હોદ્દે લેલો મોભે મોટે મોટે, ઊંચે ઊંચે હોદ્દે લેલો મોભે મોટે મોટે, ફૂટીંગે બાંધે જોણે પોણી કે પરપોટે, ઊંચે ઊંચે હોદ્દે લેલો મોભે મોટે મોટે, ફૂટીંગે બાંધે જોણે પોણી કે પરપોટે, દેખને ડૂબતે સૂરજ કો ભી ઓંખ તેરી ના ખુલી, દેખને ડૂબતે સૂરજ કો ભી ઓંખ તેરી ના ખુલી, અચ્છે અચ્છો કી જાગીરો આ દુનિયા મેં ડૂલી તું કઈ વાળી કી મૂલી, ભાઈ સિકંદર જેવે ને ભી છેવટ હાર કબૂલી તું કઈ દુનિયા તું કઈ વાળી કી મૂલી. અમારા આજુબાજુના ગામડાઓમાં, પાલનપુરમાં ખાસ કરીને, જ્યાં બોલી બોલાય છે જાગીરદારોમાં ખાસ કરીને, પોષ મહિનાની કડકડતી ઠંડીમાં આવું રાખે પાલનપુરી બોલીની કવિતાઓ સાંભળવા માટે. હવે એમના તો ઠાટકી અલગ હોય, દરેક માણસ શ્રોતા ખાટલો હોય, નવી રજાઈ હોય, નવી પાથરેલી ગાદલું હોય, ઓસીકું હોય, બેઠા હોય, પગ સુધી પેલી રજાઈ હોય, ધીમે ધીમે રાત જામતી જાય, ઠંડી વધતી જાય, અમે અમારી કવિતા કહીએ એટલે અમારે તો ઊભા કે બેઠા જ રહેવું પડે. એ લોકોની રજાઈ ધીરે ધીરે સરકતી સરકતી ગોઠણ સુધી આવે, કારણ કે ઠંડી વધતી જાય. 10 વાગે 11 વાગે 12 વાગે રજાઈ આગળ વધતી જાય, પછી એક સમય આવે કે એ લાંબુ અને એક હાથ પાર રાખે, અમને કહે તમે ચાલુ રાખો. મને આ દ્રશ્ય જોઈ ગયો તો એક વખતે મન થયું કે યાર આ લોકો બધા સુધા સુધા રજાઈ ઓઢીને અમારે ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા કવિતા કહેવાની. અચાનક જ મારાથી એક કવિતા લખાઈ અને એ વાત કહીને હું મારી વાત પૂરી કરું છું કે એ મોના, એ માન્યું, એ મોના તમે હો કવિતા કે રસિયા, એ મોના તમે હો કવિતા કે રસિયા, ગઝલ મેં ભી ગુલતાન હોતે જ રહો, કવિ હે હમે કહી બકરીઓ તો નહીં હે કે મરજી મેં આવે નું દોતે જ રહો. મુસાફિર ભાઈએ વાત કરી, પણ એક નાનકડો પ્રસંગ યાદ આવી રહ્યો છે કે એક મસ્જિદની બહાર એક ફકીર હંમેશા શાકભાજી વેચે અને એની એક વિશેષતા એ હતી કે કોઈ પણ પ્રકારના ખોટા સિક્કા એ લઈ લે અને એના બદલામાં એ શાકભાજી આપે. ફાટી ગયેલી નોટ હોય તો પણ એ લઈ લે, તૂટેલા ઘસાઈ ગયેલા કોઈ પણ પ્રકારના સિક્કા હોય એ લઈ લે અને એના બદલામાં એ શાકભાજી આપે. એના શિષ્યો હતા એ પણ કહેતા હતા કે તમે આવું કેમ કરો છો, કે કોઈક વખત કહીશ. જિંદગી ભર ખોટા સિક્કા લેતા રહ્યા અને શાકભાજી આપતા રહ્યા. આખા ગામમાં ફેલાઈ ગઈ હતી વાત, આજુબાજુના ગામમાં ફેલાઈ ગઈ હતી અને લોકો ખોટા સિક્કા એની પાસે લઈ જતા હતા. અંતિમ દિવસ આવ્યો, છેલ્લા ડચકા લઈ રહ્યા છે, શ્વાસ લઈ રહ્યા છે. શિષ્યોએ પૂછ્યું કે હવે તો કહો,
કે જિંદગી ભર કે આ ખોટા સિક્કાઓ લેતા રહ્યા શા માટે, અને શા માટે બધાને શાકભાજી આપતા રહ્યા. એણે કહ્યું કે એક દિવસ એના દરબારમાં જવાનું છે, ત્યારે જઈને કહી શકું કે જિંદગી ભર ખોટા સિક્કા ચલાયા છે, આજે તારા દરબારમાં ખોટો સિક્કો આવ્યો છે, તું ચલાવી લેજે. મને લાગે છે કે અમે 2-2.5 કલાક થોડાક ખોટા સિક્કાઓ ચલાયા, તમે ચલાવી લીધા, એ બદલ આભાર. થેન્ક યુ. એક વાત યાદ, તમે મસ્જિદની વાત કરી રાજેશભાઈ, મને વાત યાદ આવી. મને જલન માત્રી સાહેબનો એક શેર યાદ આવે. જલન માત્રી સાહેબ એકવાર આસોડિયાની જે મસ્જિદ છે, કદાચ આપણે જોયું હોય તો એનું બારણું બહુ નીચું છે, અને એકવાર એ મસ્જિદ પડી, મસ્જિદમાં નમાજ પડીને બહાર નીકળતા હતા, અને બારસાખ જે બારણાનો ઉપરનો ભાગ હોય એને બારસાખ કહેવાય ગુજરાતીમાં, તો એ એમને માથું એમનું અથડાયું, અને અચાનક એમના મોઢામાંથી 4 પંક્તિઓ શેર જે બહાર પડી, અને એ બોલ્યા કે પજવે છે સાને કારણે, માથું અફડાયા પછી કહે છે કે પજવે છે સાને કારણે, અલ્લાહ સીધો રહેને, પજવે છે સાને કારણે, અલ્લાહ સીધો રહેને, અલ્લાહ તને ગણું છું તો અલ્લાહ થઈને રહેને. આ કવિઓ ગમે તેને ખુદા હોય કે ઈશ્વર હોય પરમાત્મા હોય, એ ગમે તેને ખખડાવી શકે. ખબરદાર, જલન માત્રીનું ત્યાં સુધી કહું કે પીધા જગતના ઝેર જાણે તે શંકર બની ગયો, પીધા જગતના ઝેર જાણે તે શંકર બની ગયો, ને કીધા દુઃખો સહન તે પૈગંબર બની ગયો, કીધા દુઃખો સહન તે પૈગંબર બની ગયો. નથી મળતી કોઈને સિદ્ધિ સાધના વિના, નથી મળતી સિદ્ધિ કોઈને સાધના વિના, તું તો ખરો છે આપ મેળે ઈશ્વર બની ગયો, ખુદાને પણ ખખડાવવા વાળો માણસ. એ જલન માત્રીના 1-4 પંક્તિ હું આપણે ફરી કહું. એણે બહુ સરસ કહ્યું છે કે મારી જેમ જો ગમ ખાય આ તારલા, મારી જેમ જો ગમ ખાય આ તારલા, તો ઈશ્વરની સોગંદ શ્યામ થઈ જાય આ તારલા. અને આપણામાં એક કહેવત છે કે સાચો જે સગો એ પડોશી, અને પડોશી પહેલો આપણને શેકે, પડોશી પહેલો આપણને ના શેકે, સગો આપણને પહેલો શેકે. એક ઘરમાં પ્રસંગ લાવી જુઓ અને પછી જુઓ કેવા કેવાને વાંકવું પડે છે, તો એ વાંકવું પડવામાં સગા જ હોય. એ સગા માટે એણે બહુ સરસ વાત કરી કે ફેંકે છે હવે ગગનને, એટલે કે આકાશને ઉદ્દેશીને વાત કહેવાય છે કે ફેંકે છે તારલા તો શશી સૂર્ય કેમ નહીં. શશી એટલે ચંદ્ર, ગુજરાતીનું ગુજરાતી કરું, શશી એટલે ચંદ્ર. ફેંકે છે તારલા તો શશી સૂર્ય કેમ નહીં, તારા સગામાં ઓ ગગન શું થાય આ તારલા. આ તારલા માટે વાત છે, કારણ કે તારલા સગા થતા હશે તો જ નાખતો હશે ને, તારલા ખરે છે, શશી સૂર્યને ફેંકી જુએ એટલે ઓળખી તો પોલીસ વાળો 2 દંડા વધારે મારે એના ઉપર છે. હવે છેલ્લી એક વાત આપણે કરી દઉં તો જલન માત્રીનો છે કે મને શંકા પડે છે કે શું દીવાના દીવાના છે, મને શંકા પડે છે કે શું દીવાના દીવાના છે, સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. અને આગળ એમણે એવું કહ્યું કે ચાલો એ રીતે ઓછો થશે આ ભાર પૃથ્વીનો, ચાલો એ રીતે ઓછો થશે આ ભાર પૃથ્વીનો. શું છે કે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે, અને તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહીઓ સાથે. તમને જ્યારે જનાજો જાય ત્યારે એને જોડાવવાનું કહે છે કે તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહીઓ સાથે, એ કબ્રસ્તાનથી આગળ ક્યાં લઈ જવાના છે. અને ફરી છેલ્લા શેરમાં કવિ એવું કહે છે, રહેશે સદા શૈતાનના ટોળામાં તો પણ, રહેશે સદા શૈતાનના ટોળામાં તો પણ, જલનને પૂછશો તો કહેશે કે બંદા ખુદાના છે. આ જલન માત્રી, થેન્ક યુ. આપ સૌનો ફરીથી આભાર. જલન માત્રી.